નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સપ્ટેમ્બર મહિનાના નક્ષત્ર આધારિત વાવેતરની તારીખોની વાત કરવાના છીએ અને સાથે સાથે અત્યારના કપાસ, મગફળી અને શાકભાજીના પાકોમાં જે પ્રશ્નો છે એની પણ વિગતવાર ચર્ચા કરવાના છીએ. જે ખેડૂત મિત્રો સપ્ટેમ્બર મહિનામાં વાવેતર કરવાના છે એ ખેડૂત મિત્રો શું ધ્યાન રાખીશું? સૌથી પહેલા છે, આપણે મંગળવાર અને શનિવારે વાવેતર કરવાનું નથી. સપ્ટેમ્બરમાં જોઈશું કે મંગળવાર અને શનિવાર કઈ કઈ તારીખે આવે છે. તો મંગળવાર આપણે જોઈએ તો 5 તારીખ, 12 તારીખ, 19 તારીખ અને 26 તારીખે મંગળવાર છે અને શનિવાર 2 તારીખ, 9 તારીખ, 16 તારીખ, 23 તારીખ અને 30 તારીખે શનિવાર છે. તો આમ આપણે મંગળવાર અને શનિવારે વાવેતર કરવાનું નથી. અને આગળના વિડીયોમાં પણ ખેડૂત મિત્રો આપણે વાત કરી ચૂક્યા છીએ કે મંગળવાર અને શનિવારે શા માટે વાવેતર નથી કરવાનું. જે ખેડૂત મિત્રો નવા છે એ આગળના આપણા આગળના મહિનાના વિડીયો અથવા તો નક્ષત્રની જે સિરીઝ આધારિત વિડીયો છે પણ જોઈ શકો છો. ત્યાર પછી આપણે શું ધ્યાન રાખવાનું છે? અમાસ અને પૂનમ, જે દિવસે અમાસ છે, અમાસના દિવસે અને એના 24 કલાક પહેલા, તો આપણે જોઈશું કે સપ્ટેમ્બરમાં આજે 14 અને 15 બંને તારીખોની અંદર અમાસની ગણના અડધા અડધા દિવસની અંદર જે જોવા મળે છે, તો આપણે 14 અને 15 તારીખે વાવેતર નહીં કરીએ અને એની 24 કલાક પહેલા એટલે 13 તારીખે પણ આપણે વાવેતર કરવાનું નથી. ત્યાર પછી પૂનમની વાત કરીએ તો આજે આપણે 29 તારીખે પૂનમ છે એટલે એના 28 તારીખ એક દિવસ અગાઉ, બરાબર છે, એટલે આપણે 28 અને 29 આપણે વાવેતર કરવાનું નથી. હવે સપ્ટેમ્બર મહિનામાં વાવેતર ક્યારે કરીશું? તો સૌથી પહેલા 3 તારીખ, 7 તારીખ, 8 તારીખ, 17 તારીખ, 21 તારીખ, 22 તારીખ અને 25 તારીખ. આ વખતે નક્ષત્ર બોલતો નથી ખેડૂત મિત્રો, વિડીયો વધારે લાંબો થાય એના કરતાં સીધા કમ ટુ ધ પોઈન્ટ ઉપર વાત કરું છું કે 3 તારીખ, 7 તારીખ, 8 તારીખ, 17 તારીખ, 21 તારીખ, 22 તારીખ અને 25 તારીખે સારા નક્ષત્ર છે તો આ નક્ષત્રમાં વાવેતર કરી શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે અલગ અલગ પાકના વાવેતર કરતા હોય તો તારીખો અલગ અલગ જોવાની જરૂર છે કે કેમ ના? પણ આ દરેક જે કોઈ પણ પાક કરવો હોય, તમારે કોઈ પણ શાકભાજીના પાકો હોય, અન્ય પાકો હોય, આ તમામ પાકો છે આ તારીખોની અંદર તમે વાવેતર કરી શકો છો. હવે ચર્ચા કરવી છે કે અત્યારે કપાસના પાકની અંદર અત્યારે ઘણા ખરા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણે જોઈએ છીએ કપાસમાં ગળોનો પ્રશ્ન છે, થ્રીપ્સનો હેવી એટેક જોવા મળે છે, ક્યારેક અમુક જગ્યાના વિસ્તારોમાં વરસાદ ખેંચાય છે, એ વિસ્તારોમાં પણ પાણીના ખેંચના લીધે, પોષણના અભાવના લીધે ફૂલ ચાપા ખરવાના પ્રશ્નો જોવા મળે છે, ક્યાં કપાસ પીળા થવાના પણ પ્રશ્નો જોવા મળી રહ્યા છે. તો આ બધી વસ્તુની અંદર ખેડૂત મિત્રો અમારી ખાસ ભલામણ છે કે જે ખેડૂત મિત્રો આજે ડોક્ટર યુનિટેક છે 60 ml, ડોક્ટર ફંગસ્ટાર છે 60 ml અને કાશ્મોરા છે એ 5 થી 7 ml લઈ અને જે ખેડૂત મિત્રોમાં કપાસ પીળો પડે છે અથવા તો જે લોકોને ફૂલ ચાપા ખરી પડે છે અથવા સામાન્ય ફૂગના પ્રશ્નોના કારણે કપાસમાં જે તકલીફો જોવા મળે છે, આ બધી તમામ સમસ્યાની અંદર તમે આ ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરી શકો છો. હવે જે ખેડૂત મિત્રોને મગફળીમાં, મગફળીની વાત કરીએ તો મગફળીમાં જે ખેડૂત મિત્રોને સફેદ ફૂગના પ્રશ્નો જોવા મળી રહ્યા છે અત્યારે, બરાબર છે, તો સફેદ ફૂગ છે અથવા કોઈ ખેડૂત મિત્રો કાળી ફૂગના પ્રશ્નો બહુ નહીવત છે પણ સફેદ ફૂગ અત્યારે વધારે જોવા મળી રહી છે, તો સફેદ ફૂગના પ્રશ્નો માટે ખેડૂત મિત્રો ડોક્ટર તેજસ 108 એની પંપમાં 50 થી 15 લિટર પંપમાં 50 થી 60 ગ્રામની ભલામણ છે, એના તમે 7 થી 8 દિવસના અંતરે 2 વખત તમે આનો ઉપયોગ કરશો તો અસરકારક નિયંત્રણ થઈ શકશે. સાથે સાથે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને કપાસમાં અને મગફળીના બંને પાકોની અંદર થ્રીપ્સનો હેવી એટેક છે, લીલી પોપટી છે, સફેદ માખી છે કે નાની મોટી કપાસ મગફળીની અંદર ઈયળ હોય, તો એ ખેડૂત મિત્રો માટે ખાસ ભલામણ છે કે ડોક્ટર અગ્નિ છે એ તમે 60 મિલી છે અને જોડે ડોક્ટર નિમકર છે એ 30 થી 40 મિલી મિક્સ કરી અને 3 થી 4 અથવા 5 દિવસના અંતરે 2 વાર રાઉન્ડ કરશો તો અસરકારક ચૂસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ થઈ શકે છે. ત્યાર પછી આ સિવાય અન્ય કોઈ ખેડૂત મિત્રો તમારા લગતા હોય, તમને લાગે કે કોઈ પાકમાં અત્યારે પ્રશ્નો જોવા મળી રહ્યા છો તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. નીચે નંબર પણ આપવામાં આવે છે. ઘણીવાર ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં બધા જ લોકોને રિપ્લાય સમયસર આપવાની કોશિશ કરીએ છીએ પણ તેમ છતાં તમને એવું લાગે તો નીચે કોમેન્ટ બોક્સમાં અથવા અમારા પ્રતિનિધિઓના રિપ્લાયની અંદર અમે નંબરો પણ જિલ્લા વાઇઝ આપીએ છીએ, તમે એમનો સંપર્ક કરશો તો પણ ત્યાંથી તમને આનો સમયસર જવાબ મળી રહેશે. આ સિવાય ખેડૂત મિત્રો તમારા મનમાં કોઈ સમસ્યા કે મૂંઝવણ હોય, તમે કોઈ નવીન માહિતી મેળવવા માંગતા હોય તો ચોક્કસપણે તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને લખી શકો છો. સાથે અત્યાર સુધી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો જેથી આવા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. ટૂંક સમયમાં, આગામી સમયમાં જે ખેડૂત મિત્રો બટાકાનું વાવેતર કરવાના છે અથવા જીરા વરિયાળીનું વાવેતર કરવાના છે એની પણ પદ્ધતિસર વિગતવાર માહિતી અમે વિડીયોના માધ્યમથી મૂકવાના છીએ. ચોક્કસ તમે આ યુટ્યુબનું જે સબસ્ક્રાઇબ બટન દેખાય છે એના પર ક્લિક કરીને બેલ આઇકન ઉપર બટન દબાવજો જેથી કરીને તમને વિડીયોની માહિતી સમયસર મળી રહે. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.